हेलो विद्यार्थी मित्रों, केम छो? लास्ट लेक्चर नी अंदर आपणे एन प्रकारना अर्धवाहक पर चर्चा करी हती। आ उपरांत एन प्रकारना अर्धवाहकों माटे झीरो केल्विन तापमाने अने ओरडाना तापमाने एम बे अलग अलग तापमाने बेन्ड डायग्रामनी पण चर्चा करी हती। तो आजना लेक्चरनी अंदर आपणे पी प्रकारना अर्धवाहकों अने तेना बेन्ड डायग्राम उपरांत एक नवो संबंध एन आई स्क्वेर इज इक्वल्स टू एनी इंटू एन एच विषे चर्चा करी अने दाखला विषे अभ्यास करीशुं। तो विद्यार्थी मित्रों, पी प्रकारना अर्धवाहक विषे आपणे माहिती जोता पहेला आपणे कालना लेक्चर में एवी माहिती आपी थी कि ज्यारे सिलिकॉन जेवा टेट्रावेलेंट स्फटिकनी अंदर अथवा परमाणुनी अंदर आपणे ट्राइवेलेंट जेवी एल्युमिनियम छे, गेलियम छे, इंडियम छे जेवी अशुद्धि उमेरवामां आवे तो तेनी मददथी बनतो जे स्फटिक छे एनी रचना पी प्रकारना अर्धवाहकनी बने छे। तो आजे आपणे सिलिकॉन स्फटिकनी अंदर आपणे एल्युमिनियम जे ट्राइवेलेंट अशुद्धि धरावे छे तेवा स्फटिक धरावती अशुद्धि छे, बराबर, तेवा परमाणु धरावती अशुद्धि छे एने आपणे सिलिकॉननी अंदर उमेरशुं। तो आ प्रकारनी रचना तैयार थशे। सौ प्रथम आपणे यजमान स्थाने प्लस त्रण संयोजकता वेलेंस इलेक्ट्रॉन धरावतो एल्युमिनियम छे, बराबर, एने त्रण वेलेंस इलेक्ट्रॉन छे अने एक इलेक्ट्रॉन एमनी पासे ओछो छे एटले त्यां इलेक्ट्रॉननी गैरहाजरी छे। इलेक्ट्रॉननी जे जगह गैरहाजरी होय ते आपणे होल आवेलू छे एवं दर्शाई शकीए, बराबर। प्लस चार सिलिकॉन, बधा सिलिकॉनना परमाणुओ छे, बराबर। दरेक सिलिकॉनना परमाणुनी पासे चार वेलेंस इलेक्ट्रॉन छे एटले प्लस चार संयोजकता धरावता सिलिकॉन परमाणु माटे आपणे लास्ट लेक्चरमां जे रीते रचना दोरी थी स्फटिक रचना द्विपरिमाणमां एवी ज रचना आपणे अहींया दोरवानी छे। तो आ बधा एना वेलेंस इलेक्ट्रॉन छे, आपणे जाणीए छीए के बे इलेक्ट्रॉन भेगा मळी अने एक सहसंयोजक बंध बनावे छे, बराबर। तो आ रीते आपणे सहसंयोजक बंध बनावशुं। તો આને આપણે કહેશું એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરેલી, એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરેલી સ્ફટિક લેટિસ રચના। તો વિદ્યાર્થી મિત્રો, આકૃતિની અંદર તમે જોઈ શકો કે એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરેલી, એટલે એલ્યુમિનિયમ અશુદ્ધિ ઉમેરેલી એક સ્ફટિક લેટિસ રચના આપણે અહીંયા દ્વિપરિમાણમાં દર્શાવેલી છે, બરાબર। તો એલ્યુમિનિયમના ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન, પહેલો, બીજો અને ત્રીજો, ત્રણ વેલેન્સ ઇલેક્ટ્રોન
नजीकना सिलिकॉन परमाणुना चार वेलेंस इलेक्ट्रॉन माथी त्रण इलेक्ट्रॉन साथे एटले आ त्रण इलेक्ट्रॉन साथे सहसंयोजक बंध बनावे छे, बराबर। अने चौथा बंधनी अंदर एक इलेक्ट्रॉननी गैरहाजरी छे एटले त्यां आपणे लखशुं एक्सेप्टर अशुद्धिमां, एक्सेप्टर अशुद्धिमां इलेक्ट्रॉननी गैरहाजरी। तो इलेक्ट्रॉननी गैरहाजरी जे बंधमां छे त्यां होल उद्भवेलू छे એમ આપણે કહી શકાય, બરાબર। એટલે ઇલેક્ટ્રોનની જગ્યાએ અહીંયા હોલ હાજર છે। તો વિદ્યાર્થી મિત્રો, આ જે હોલ છે, બરાબર, એ એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચેના બંધમાં આવેલું છે। આ જે હોલ છે એ એલ્યુમિનિયમ અને સિલિકોન વચ્ચેના બંધમાં આવેલું છે એટલે આ હોલ છે એ મુક્ત નથી। જેમ ઇલેક્ટ્રોન કેમ મુક્ત હોય એમ અહીંયા હોલ જે છે એ મુક્ત નથી, પણ સિલિકોન એલ્યુમિનિયમ વચ્ચેના બંધમાં આવેલું છે, બરાબર। જો અહીંયા એક ઇલેક્ટ્રોન મળી જાય, બરાબર, તો અહીંયા એક સહસંયોજક બંધ તૈયાર થશે એટલે બે ઇલેક્ટ્રોન ભેગા મળી સહસંયોજક બંધ બનાવશે, પણ એક ઇલેક્ટ્રોનની અહીંયા કમી છે, બરાબર। એટલે એલ્યુમિનિયમ અશુદ્ધિ જે છે એને આપણે એક્સેપ્ટર અશુદ્ધિ કહેશું, કારણ કે એ ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે। હોલ જે છે એની પાસે કોઈ ધન વિદ્યુતભાર નથી, પણ પોતે ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની વૃત્તિ ધરાવે છે, બરાબર। એટલે આપણે એલ્યુમિનિયમ જે અશુદ્ધિ છે એમને એક્સેપ્ટર અશુદ્ધિ એમ કહીએ છીએ, બરાબર। ચાલો વધારે ચર્ચા કરીએ તો આવા સ્ફટિકની અંદર આપણને મુખ્યત્વે વિદ્યુતનું જે વહન છે, બરાબર, મુખ્યત્વે વિદ્યુતનું વહન અહીંયા હોલ દ્વારા થાય છે, કારણ કે વિચારો કે એક એલ્યુમિનિયમની અશુદ્ધિ તમે ઉમેરો છો ત્યારે એક હોલ પ્રાપ્ત થાય છે। તો એક મોલ સ્ફટિકની અંદર તમે આવી 10^17 ઘાત જેટલી અશુદ્ધિ પરમાણુ ઉમેરો તો એની સામે તમને 10^17 ઘાત જેટલા હોલ પણ પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા પી પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુતનું જે વહન છે એ મુખ્યત્વે કોના દ્વારા થશે? હોલ દ્વારા થશે। તો અહીંયા મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે, મેજોરિટી એટલે મુખ્ય વિદ્યુતભાર વાહકો કહેવાય, એટલે મેજોરિટી ચાર્જ કેરિયર તરીકે આપણે હોલને લેશું, અને માઇનોરિટી ચાર્જ કેરિયર તરીકે ઇલેક્ટ્રોન લેશું, બરાબર। આ જે ઇલેક્ટ્રોન છે એ બંધિત ઇલેક્ટ્રોન છે, જો જરૂરી ઉર્જા મળે તો તે મુક્ત થાય છે, એટલે માઇનોરિટી ચાર્જ કેરિયર ઇલેક્ટ્રોન, અને સૌથી વધારે સંખ્યા પી વિભાગની અંદર હોલની છે એટલે મેજોરિટી ચાર્જ કેરિયર એવા હોલ છે। તો ઓવરઓલ તમે કહી શકો કે NH > NE, આપણે યાદ કરો એન પ્રકારના અર્ધવાહક માટે NE > NH લેતા, અહીંયા NH > NE લેવી છે, એટલે કે હોલની સંખ્યા ઘનતા ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાથી કેવી છે? વધારે છે। આ ઉપરાંત હોલ છે એ ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે। હોલ કેવી રીતે વર્તે છે? ધન વિદ્યુતભારિત કણની જેમ, પોતે ધન વિદ્યુતભાર નથી ધરાવતા, તેમ છતાં પોતે ધન વિદ્યુતભારિત કણની જેમ વર્તે છે, એટલે ધન માટેના અંગ્રેજી શબ્દ પોઝિટિવ, એટલે પોઝિટિવના પ્રથમ અક્ષર પરથી આપણે આ પ્રકારના જે સ્ફટિકો છે એ સ્ફટિકને પી પ્રકારના અર્ધવાહક તરીકે ઓળખીએ છીએ, એટલે એને પી પ્રકારના અર્ધવાહકો કહેવાય। તો વિદ્યાર્થી મિત્રો, આની જે થિયરી છે એ થિયરી મેં તમને ગૂગલ ક્લાસરૂમની અંદર PDF સ્વરૂપે, ઇમેજ સ્વરૂપે મોકલેલી છે, એ પ્રમાણે તમારે લખવાની છે, તમને સમજાવી દીધું છે। ચાલો હવે આપણે પી પ્રકારના અર્ધવાહકમાં બેન ડાયાગ્રામની રચના કરીએ।
तो आपणे आ लखशुं पी प्रकारना अर्धवाहकनो बेन्ड डायाग्राम झीरो केल्विन तापमाने अने ओरडाना तापमाने दोरो अने समझाओ। तो जेम आपणे एन प्रकारना अर्धवाहकों माटे झीरो केल्विन अने ओरडाना तापमाने बेन्ड डायाग्राम दोर्या એ જ પ્રમાણે આપણે પી પ્રકારના અર્ધવાહક માટે બેન ડાયાગ્રામ દોરીશું। પણ અહીંયા જે ખાસ બંનેની અંદર ફેરફાર આવશે તે ઓલામાં આપણે અશુદ્ધિ પરમાણુના જે વેલેન્સ ઉર્જા સ્તરો હતા એમાં આપણે ઇલેક્ટ્રોનને લીધા હતા, જ્યારે અહીંયા આપણે ઇલેક્ટ્રોનની જગ્યાએ હોલને લેવા પડશે, બરાબર। અને આ જે પ્રકારની અશુદ્ધિ છે એમને એક્સેપ્ટર અશુદ્ધિ કહેવાય, એટલે એના જે ઉર્જા સ્તરો છે એને આપણે ઈ એ વડે દર્શાવીશું, બરાબર। તો ચાલો આપણે અહીંયા સૌ પ્રથમ વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો દોરીએ। તો આ વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો ઈવી એને આપણે કહીશું વેલેન્સ બેન્ડ। નાની રેખા વડે આપણે અહીંયા ઈ એ એટલે અશુદ્ધિ પરમાણુના એટલે એલ્યુમિનિયમ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો પણ કહી શકાય, વેલેન્સ ઉર્જા સ્તરો। આ બધા ઉર્જા સ્તરો ભેગા મળી બેન્ડની રચના કરે એટલે આ વેલેન્સ બેન્ડ કહેવાય, બરાબર। ચાલો વચ્ચે ફોર્બિડન ગેપ આવશે, એની ઉપરના ભાગમાં પાછા આપણે એક બેન્ડની રચના કરીએ કે જે બેન્ડ ઇલેક્ટ્રોનથી ખાલી હોય, બરાબર, એને આપણે કહીશું કન્ડક્શન બેન્ડ, બરાબર। તો સિલિકોન સ્ફટિક માટે કન્ડક્શન બેન્ડ અને વેલેન્સ બેન્ડ વચ્ચેનો ફોર્બિડન ગેપ છે, એનર્જી ગેપ 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો હોય છે, બરાબર। તો ઈ એ અને ઈવીનો જે તફાવત છે ખૂબ નાનો 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ જેટલો છે। આની અંદર આપણે ઇલેક્ટ્રોનને દર્શાવીશું, તો આને આપણે નામ આપીએ એ ઝીરો કેલ્વિન તાપમાન। તો વિદ્યાર્થી મિત્રો તમે અહીંયા જોઈ શકો કે આકૃતિ એની અંદર ઝીરો કેલ્વિન તાપમાને વેલેન્સ બેન્ડના ઉર્જા સ્તરો, કન્ડક્શન બેન્ડના ઉર્જા સ્તરો, આ ઉપરાંત અશુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો કૌંસમાં ઈ એ, આપણે એને ઈ એ વડે દર્શાવીએ, બરાબર, કેમ કે એક્સેપ્ટર આયન છે ને એલ્યુમિનિયમ અશુદ્ધિ છે એ એક્સેપ્ટર અશુદ્ધિ છે એટલે એને ઈ એ વડે આપણે દર્શાવીશું। તો અશુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો આકૃતિની અંદર આપણે દર્શાવેલા છે, બરાબર। પણ અહીંયા એક્સેપ્ટર અશુદ્ધિ જેવી એલ્યુમિનિયમની અંદર એક હોલ રહેલું છે, તેથી આપણે અહીંયા તમામ ઈ એ અશુદ્ધિ પરમાણુના ઉર્જા સ્તરોની અંદર એક એક હોલ આપણે બેઠેલા દર્શાવ્યા છે। તો આને આપણે આ જે હોલ છે ઈ હોલને કહેશું એક્સેપ્ટર અશુદ્ધિમાં ઇલેક્ટ્રોનની ગેરહાજરી, એક્સેપ્ટર અશુદ્ધિમાં હોલની ગેરહાજરી, બરાબર। અને આ જે ઇલેક્ટ્રોન છે એને આપણે કહેશું બંધિત ઇલેક્ટ્રોન જે વેલેન્સ બેન્ડની અંદર આવેલા છે, બરાબર। તો હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈ શકીએ કે ઈવી ઈ એ અને ઈવી વચ્ચેનો તફાવત એટલે બંને ઉર્જા સ્તરો એકબીજાની નજીકતમ આવેલા છે, બંને ઉર્જા સ્તરો વચ્ચેનો તફાવત 0.05 ઇલેક્ટ્રોન વોલ્ટ છે સિલિકોન માટે, જર્મેનિયમ માટે 0.01 ઇલેક્ટ્રોન વોલ્ટ છે,
बराबर। तो जो आटली ऊर्जा वेलेंस बेन्ड में इलेक्ट्रॉन ने मळशे तो वेलेंस बेन्ड में इलेक्ट्रॉन ईवी में ईए में संक्रांति करशे, अने जो आटली ऊर्जा एने प्राप्त थशे तो वेलेंस बेन्ड में इलेक्ट्रॉन वेलेंस बेन्ड में क्या जशे कंडक्शन बेन्ड नी अंदर जशे। तो आम आ विभागनी अंदर पी प्रकारना अर्धवाहकनी अंदर ओरडाना तापमाने आपणे ज्यारे मार्किंग करीशुं त्यारे वेलेंस बेन्डनी अंदर आपणने वॉलनुं जे प्रमाण छे ए वधारे जोवा मळशे, बराबर। तो अहींया मुख्यत्वे वेलेंस बेन्डनी अंदर मोटी संख्यामां वॉल उत्पन्न थाय छे एटले मुक्त इलेक्ट्रॉन छे एने मुक्त रीते फरवा माटे हरवा फरवा माटेनी संभावना वधी जशे, અને પી પ્રકારના અર્ધવાહકની અંદર વિદ્યુતનું વહન મુખ્યત્વે વોલ દ્વારા થાય છે, બરાબર। તો અહીં આપણે ઝીરો કેલ્વિન તાપમાને કામ કર્યું, હવે આપણે ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામ દોરીએ। તો આ થઈ ગયું વેલેન્સ બેન્ડ, બરાબર। આ શુદ્ધિ પરમાણુના વેલેન્સ ઉર્જા સ્તરો, બરોબર। અહીંયા આપણે કન્ડક્શન બેન્ડ રાખી દઈએ, ચાલો આ કન્ડક્શન બેન્ડ છે। તો જ્યારે ઓરડાના તાપમાને આપણે કામ કરીશું ત્યારે ઇલેક્ટ્રોનને ઊર્જા મળતા ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી નજીકના અશુદ્ધિ પરમાણુમાંથી આપણને મળતા વોલની અંદર સંક્રાંતિ કરશે। એટલે માની લો કે આ જે ઊર્જા સ્તર છે એમાંથી ઇલેક્ટ્રોન અહીંયા વોલમાં પૂરાય છે તો આ જગ્યાએ શું સર્જાય છે, વોલ સર્જાય છે, બરાબર। ચાલો અહીંથી આપણે એક ઇલેક્ટ્રોન છે એ સંક્રાંતિ કરી અને સીધો કન્ડક્શન બેન્ડની અંદર જાય છે તો આ જગ્યાએ શું સર્જાય છે, હોલ સર્જાય છે, બરાબર। અહીંયા તો હોલ હતું જ તે, ચાલો હવે અહીંથી એક ઇલેક્ટ્રોન છે એ પાછો સંક્રાંતિ કરી અને અશુદ્ધિ પરમાણુના ઊર્જા સ્તરોની અંદર જાય છે, બરાબર। તો અહીંયા પાછું એક હોલ સર્જાય છે, બરાબર। અહીંયા આપણે ઇલેક્ટ્રોન એઝ ઇટ ઇઝ રહેવા દઈએ, અહીંયા હોલ એમનેમ રહેવા દઈએ, બરાબર। ચાલો હવે આ છેલ્લો જે ઊર્જા સ્તર છે એમાંથી એક ઇલેક્ટ્રોનને આપણે દર્શાવી દઈએ, તો અહીંયા પણ હોલ, અહીંયા આપણે ઇલેક્ટ્રોન દર્શાવીએ, તો અહીંયા તમારે એક હોલ દર્શાવવો પડે, બરાબર। તો વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો કે જ્યારે ઓરડાના તાપમાને ઇલેક્ટ્રોનને જરૂરી ઊર્જા મળતા તે વેલેન્સ બેન્ડમાંથી અશુદ્ધિ પરમાણુના જે હોલ છે એ હોલમાં પણ સંક્રાંતિ કરે છે, ઉપરાંત વેલેન્સ બેન્ડમાંથી ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં પણ સંક્રાંતિ કરે છે, જેથી કરી વેલેન્સ બેન્ડની અંદર મોટી સંખ્યામાં આપણને હોલ પ્રાપ્ત થાય છે। તો અહીંયા વધારે સંખ્યામાં વેલેન્સ બેન્ડમાં હોલ પ્રાપ્ત થતા હોવાથી ઇલેક્ટ્રોન જે છે એમને હરવા ફરવાની સંભાવના વધી જાય છે। આ ઉપરાંત આપણે અહીંયા વાત કરીએ તો પી પ્રકારના અર્ધવાહકોની અંદર મળતું હોલને કારણે મળતું વિદ્યુતનું વહન છે એ શુદ્ધ અર્ધવાહકમાં હોલને કારણે મળતા વિદ્યુતના વહનથી વધારે છે, કારણ કે અહીંયા આપણે અશુદ્ધિ ઉમેરી એટલે અશુદ્ધિ ઉમેરવાથી વાહકતામાં વધારો થયો, બરાબર। એના પરિણામ સ્વરૂપ આપણને જે પી પ્રકારના અર્ધવાહકો છે એમાં હોલને કારણે મળતું વિદ્યુતનું વહન એ શુદ્ધ અર્ધવાહકમાં મળતા વહનથી વધારે પ્રાપ્ત થાય છે। તો ઓવરઓલ તમે કહી શકો એન એચ ગ્રેટર દેન એન ઈ, બરાબર। એટલે હોલની સંખ્યા ઘનતા એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતાથી વધારે છે, બરાબર। તો આ થઈ ગયો ઝીરો કેલ્વિન તાપમાને અને ઓરડાના તાપમાને બેન્ડ ડાયાગ્રામની સમજૂતી। તો અહીંયા તમે આ જે ઇલેક્ટ્રોન છે એને મુક્ત ઇલેક્ટ્રોન ગણી શકો, બરાબર, અને આને હોલ,
આવું નામ આપી દઉં. ચાલો આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જઈએ. શુદ્ધ અર્ધવાહકમાં પુનઃસંયોજનનો ગુણાંક, પુનઃસંયોજનનો ગુણાંક સમજાવીને એન આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એની ઇન્ટુ એનએચ સંબંધ મેળવો, બરાબર? તો આવો સંબંધ આપણે શુદ્ધ અર્ધવાહકના કિસ્સા માટે મેળવવો છે. તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે ઇલેક્ટ્રોનને ઉર્જા મળે ત્યારે તે ક્યાંથી ક્યાં જાય છે? તો કે વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જાય છે? કન્ડક્શન બેન્ડમાં જાય છે, બરાબર? ચાલો માની લો કે અહીંથી એક ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં ગયો, બરાબર? તો ઇલેક્ટ્રોનને ઉર્જા મળવાથી ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરે છે, ત્યારે ઇલેક્ટ્રોન અને હોલનું જે જોડકું રચાય છે, એટલે જેટલા ઇલેક્ટ્રોન વેલેન્સ કન્ડક્શન બેન્ડમાં ગયા એટલા જ હોલ વેલેન્સ બેન્ડની અંદર સર્જાશે. એટલે ઇલેક્ટ્રોન અને હોલનું જે જોડકું રચાય છે આ પ્રક્રિયા સ્થિર નથી, એટલે કે સ્થાયી નથી. એકધારી આ પ્રક્રિયા થયા ન કરે, જેમ જેમ તાપમાનની અંદર ફેરફાર થતો જાય એ અનુસાર આ જે પ્રક્રિયા છે ઇલેક્ટ્રોન અને હોલ બનવાની, ઉત્પન્ન થવાની અને પુનઃસંયોજનનું જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા બદલાતી રહેતી હોય છે. તો એવું તમે કહી શકો કે અહીં આપણે એ રીઝન આપશું, આનું મુખ્ય કારણ એ છે કે પદાર્થના તાપમાન અનુસાર, પહેલી વસ્તુ તો પદાર્થના તાપમાન અનુસાર, અને બીજી વસ્તુ થર્મોડાયનેમિકના નિયમો મુજબ આપણે એમ કહી શકીએ કે ઇલેક્ટ્રોન હોલના જે જોડકા રચાય છે, એટલે કે ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે જે અથડામણો થાય છે, એ અથડામણો અને એનો નવો બનવાનો દર, એટલે પુનઃસંયોજનનો જે દર છે, એ પ્રક્રિયા એક સાથે થાય છે, બરાબર? એટલે ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે થતી અથડામણ પ્રક્રિયા અને ઇલેક્ટ્રોન હોલ ના પુનઃસંયોજનની પ્રક્રિયા, ના પુનઃસંયોજનની પ્રક્રિયા કેવી થાય? આ બંને પ્રક્રિયા એક સાથે થાય છે, બરાબર? એટલે કે જેમ તમે સિલિકોન સ્ફટિકનું તાપમાન વધારો એમ ઇલેક્ટ્રોન અને હોલ વચ્ચે અથડામણ વધતી જાય, સાથે સાથે નવા ઇલેક્ટ્રોન અને નવા હોલ આપણને પ્રાપ્ત થાય અને એના પુનઃસંયોજન થાય. નવા ઇલેક્ટ્રોન નવા હોલ મળે એટલે ફરી એકવાર એકબીજા સંયોજન કરે, બરાબર? એટલે પુનઃસંયોજનની પ્રક્રિયા થાય. તો આ બંને પ્રક્રિયા છે એ તાપમાન વધવાથી કેવી થાય? એક સાથે થાય છે, બરાબર? તો આપણે અહીંયા એમ કહી શકીએ કે સમતોલન સ્થિતિમાં ઇલેક્ટ્રોન હોલ ઉત્પન્ન થવાનો દર, ઉત્પન્ન થવાનો દર અને પુનઃસંયોજનનો દર કેવો હોય છે? તો કે સમાન હોય છે. તો ઓવરઓલ આપણે એમ કહી શકીએ કે પુનઃસંયોજનનો દર, એટલે ફરીવાર બંનેનું સંયોજન થાય ઇલેક્ટ્રોન હોલનું, એ દર એ ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા અને હોલની સંખ્યા ઘનતાના ગુણાકારના સમપ્રમાણમાં હોય, કેમ કે આ બંને જોડકામાં જ ઉદ્ભવે છે ને શુદ્ધ અર્ધવાહકની અંદર. એટલે એની ઇન્ટુ એનએચ
ये समप्रमाण में कोनी साथे पुनः संयोजन दर, तो पुनः संयोजन दर बराबर चले से निशानी दूर करी अपने कचलांक मूकी जेने आप आर कहशू, तो आर एन ई इंटू एन एच लखी शकाय, के ज्या आर बराबर तमे लखी शको के पुनः संयोजन नो गुणांक, अथवा तमे एने अचलांक पण कही शको छो। तो आने आपणे नाम आपी दीए समीकरण नंबर एक, बराबर। चलो हवे शुद्ध अर्धवाहक माटे याद करो, शुद्ध अर्धवाहको माटे आपणे एन आई इज इक्वल्स टू एन ई बराबर एन एच लेता, बराबर। तो आ किंमत तमे अहीं मूकी दियो, एन ई नी जग्या एन आई मूको, एन एच नी जग्या एन आई मूको, तो पुनः संयोजनों जे दर छे ए पुनः संयोजनों दर बराबर आर एन आई स्क्वेर थशे, एन आई इंटू एन आई एटले एन आई स्क्वेर, समीकरण नंबर बे, बराबर। तो एक ने बे ने आपणे सरखावी दईए, शुद्ध अर्धवाहक एटले के अंतर्गत अर्धवाहक अने बहिर्गत अर्धवाहक, बहिर्गत एटले एन अने पी प्रकारना, शुद्ध अर्धवाहक एटले जे आपणे सिलिकॉन अने जर्मेनियम अर्धवाहक लईए छीए ते, बराबर। अंतर्गत अने बहिर्गत अर्धवाहक ए बंनेनी अंदर पुनः संयोजनो दर केवो होय, समान होय, एटले समीकरण एक ने बे ने आपणे सरखावी दईए, बराबर। तो आर एन ई इंटू एन एच इज इक्वल्स टू आर एन आई स्क्वेर थशे, बराबर। आर एन आई स्क्वेर बे बाजूथी आर कैंसल करिए तो अहीं आपणे लखी शकीए के एन आई स्क्वेर इज इक्वल्स टू एन ई इंटू एन एच, के ज्या एन आई ए इंट्रिन्सिक अर्धवाहक दर्शावे छे, इंट्रिन्सिक विद्युतभार वाहको एवा इलेक्ट्रॉन अने होल माटे आपणे संख्या घनता एन आई लईए छीए, बराबर। तो एन आई स्क्वेर इज इक्वल्स टू एन ई इंटू एन एच। आना उपरથી તમારી બુકની અંદર ઉદાહરણ નંબર બે આપેલું છે એનસીઆરટીમાં, બરાબર, તો એની પણ આપણે ચર્ચા કરીશું। તો હવે વિદ્યાર્થી મિત્રો ઉદાહરણ નંબર એક કાઢો। ઉદાહરણ નંબર એકની રકમ આ પ્રમાણે છે કે કાર્બન, સિલિકોન અને જર્મેનિયમ એક સરખું સ્ફટિક બંધારણ ધરાવે છે, તેમ છતાં કાર્બન અવાહક અને સિલિકોન અને જર્મેનિયમ અર્ધવાહક છે, આવું આપણે સમજાવવાનું છે કે કાર્બન છે એ અવાહક છે, સિલિકોન જર્મેનિયમ અર્ધવાહક છે, જે ત્રણેયના સ્ફટિક બંધારણ એક સરખા, તેમ છતાં આવો તફાવત કેવી રીતના, તો એ આપણે સમજીએ। તો વિદ્યાર્થી મિત્રો સિલિકોન અને જર્મેનિયમ છે, સિલિકોન જર્મેનિયમ અને કાર્બન, સિલિકોનમાંથી આપણે ઇલેક્ટ્રોનને જો મુક્ત કરવો હોય, બરાબર, તો આપણે 1.1 ઇલેક્ટ્રોન વોલ્ટ ઊર્જાની જરૂર પડે। જર્મેનિયમ છે એની અંદર ઇલેક્ટ્રોનને મુક્ત કરવો હોય તો 0.72 ઇલેક્ટ્રોન વોલ્ટની જરૂર પડે, અને કાર્બન માટે આ ઊર્જા 5.4 ઇલેક્ટ્રોન વોલ્ટ છે। એટલે સિલિકોન અને જર્મેનિયમને તમે થોડુંક તાપમાન વધારશો એટલે એની અંદર તમને મુક્ત ઇલેક્ટ્રોન્સ કેવા મળશે, વધારે મળશે, બરાબર, જેથી કરીને એની વાહકતામાં પણ વધારો થશે અને વિદ્યુત વહન પણ વધારે થશે। જ્યારે આની અંદરથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા આપણે વધારે ઊર્જાની જરૂર પડશે, બરાબર, એટલે આમાંથી ઝડપથી ઇલેક્ટ્રોન છૂટો પડશે નહીં, બરાબર। હવે ઇલેક્ટ્રોન છૂટો ન પડે તો ઇલેક્ટ્રોનનું વહન થાય નહીં, તો વિદ્યુત પ્રવાહ રચાય નહીં। આ બંનેની અંદર ઇલેક્ટ્રોનનું વહન વધારે થશે એટલે વિદ્યુત વહન વધારે રચાશે, તો આને આપણે અર્ધવાહક કહેશું, બરાબર, અને આને શું કહી શકાય, અવાહક તરીકે વર્તે છે, બરાબર। ચાલો હવે આપણે વાત કરીએ એક્ઝામ્પલ નંબર બેની। તો વિદ્યાર્થી મિત્રો એક્ઝામ્પલ નંબર બેની અંદર તમને એક સિલિકોન સ્ફટિકના પરમાણુઓ આપ્યા છે, તો સિલિકોન સ્ફટિકના પરમાણુઓની તમને અહીંયા સંખ્યા આપી દીધી છે, એ પરમાણુઓની સંખ્યા છે 5×10^28 પરમાણુઓ પ્રતિ મીટર ક્યુબ,
मीटर क्यूब ए कदनो एकम छे, एटले स्फटिकना एकम कद दीठ सिलिकॉन स्फटिकना परमाणुओं केटला छे, 5×10^28 जेटला छे, बराबर। हवे एनी अंदर एक पीपीएम, पीपीएम बराबर पार्ट पर मिलियन एटले 10^6, मिलियन एटले 10^6, एक पीपीएम जेटली आर्सेनिकनी सांद्रता धरावती अशुद्धि, आर्सेनिकनी अशुद्धि उमेरवामां आवे छे तो इलेक्ट्रॉननी संख्या अने होलनी संख्या गणो, बराबर। तो विद्यार्थी मित्रों, आर्सेनिकनी अशुद्धि उमेरता इलेक्ट्रॉननी संख्या घनता ने आपणे एन ई कहीए, बराबर। अने अहीं आर्सेनिक छे ई डोनर अशुद्धि छे, एटले एनी संख्या ने आपणे एन डी कहीए। आर्सेनिकमांथी आपणने एक इलेक्ट्रॉन दानमां मळे छे, एटले ई डोनर अशुद्धि छे, એટલે એન ઈ ઇઝ ઇક્વલ્સ ટુ આપણે એન ડી લઈ લઈએ, બરાબર। તો અહીંયા પરમાણુઓની સંખ્યા 5×10^28 છે, છેદમાં તમે એક પીપીએમ પાર્ટ પર મિલિયન જેટલી અશુદ્ધિ લઈ લો આટલા પરમાણુમાં, બરાબર। તો આ થઈ જશે 5×10^28 છેદમાં 10^6, તો આ થશે 5×10^22 m^-3। તો આ આપણને એન ઈની સંખ્યા પ્રાપ્ત થઈ ગઈ, બરાબર। ચાલો, તો ડોપિંગને લીધે મળતા ઇલેક્ટ્રોન આપણને 5×10^22 m^-3 મળે છે। તો વિદ્યાર્થી મિત્રો, આપણને અહીંયા એન આઈની પણ સંખ્યા આપી દીધી છે, તો હવે આપણે એક સંબંધ મેળવ્યો, એન આઈ સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ એન ઈ ઇન્ટુ એન એચ। તો અહીંથી એન એચને સૂત્રનો કરતા કરો તો એન આઈ સ્ક્વેરના છેદમાં શું થાય, એન ઈ। એન આઈનું જે મૂલ્ય છે એ 1.5×10^16 આપેલું છે રકમની અંદર, બરાબર। એનો સ્ક્વેર કરી નાખીએ, છેદમાં એન ઈ, એટલે 5×10^22। તો ફાઇનલી જે હોલની સંખ્યા છે 4.5×10^9 m^-3, એટલે કે પ્રતિ એકમ કદ દીઠ આપણને ઇલેક્ટ્રોન અને હોલની સંખ્યા આટલી પ્રાપ્ત થાય છે। તો વિદ્યાર્થી મિત્રો, એન ડીની સરખામણીમાં એન આઈને આપણે અવગણીએ છીએ, બરાબર। તો અહીં આપણે લખી શકીએ એન ડી > એન આઈ, એટલે ડોનર અશુદ્ધિ, એટલે કે ડોનર પરમાણુમાંથી મળતા ઇલેક્ટ્રોન છે એને આપણે એન આઈની સરખામણીમાં શું કરીએ છીએ, વધારે હોવાથી એન આઈને આપણે અવગણી શકીએ છીએ, બરાબર। ચાલો, તો આ બે એક્ઝામ્પલ જે છે એ તમારે લખી નાખવાના છે। એક્ઝામ્પલ એકની અંદર ટેક્સ્ટબુક મુજબ તમારે થિયરી લખવાની છે, અહીંયા મેં તમને ટૂંકમાં સમજાવેલું છે।